હેલો ફ્રેન્ડ હું ગોહિલ જીતેન્દ્ર ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં તમામ બાળકોનું સ્વાગત છે મિત્રો આપણે જે ઓનલાઈન ટેસ્ટ શરૂ કરી છે એનો નવ નંબરની ટેસ્ટ આપણે પહોંચ્યા છે જે પ્રાથમિક ક્રિયા મિત્રો સાદુરૂપ છે અલગ અલગ પેટર્ન છે વ્યવહારિક કોયડા છે તમામ દાખલાનો સમાવેશ મિત્રો આ પ્રાથમિક ક્રિયા જે ચેપ્ટર છે એમાં થાય છે અને ખૂબ એવો સારો એવો પ્રતિસાદ મળે છે મિત્રો એવરેજ આપણા સો ઉપર બાળકો ટેસ્ટ આપે છે સોથી વધારે બાળકો ટેસ્ટ પણ આપે છે અને મિત્રો એંશી ટકાથી વધારે ગુણ બાળકો લઈ આવે છે આ એક મહત્ત્વની વાત મિત્રો આ છે ઓકે એક બે એક બે જ પ્રશ્નો મોટા ભાગના બાળકોને ખોટા પડે છે આજની ટેસ્ટમાં પણ ખૂબ એવું સારું મિત્રો તમારું પરફોર્મન્સ છે બધા જ બાળકોને ખાસ ટેસ્ટ આપી છે બધાને શુભકામના આવો જ પરફોર્મન્સ આવી જ મહેનત મિત્રો કન્ટિન્યુ રાખવાની છે આપણે નવોદયની એક્ઝામ આવે ત્યાં સુધી ઓકે તો જ મિત્રો આપણું જે લક્ષ્ય છે આપણે ધારેલી નક્કી કરેલું જે ગોલ છે કે મારે નવોદયમાં પાસ થવું આપણે પૂરું થઈ શકશે આપણું સપનું સાકાર થશે મિત્રો અમે એટલા જ માટે તમારા માટે આ ટેસ્ટ પર લઈએ છીએ અને ટેસ્ટનું સોલ્યુશન માટે પાંચ વાગે આપણે વિડીયો પણ આપીએ છીએ ઓકે તો ખાસ વિડીયો જોવું અને મિત્રો ટેસ્ટના જે કંઈ પ્રશ્નો આપણે પૂછીએ છીએ એની માટે અલગથી તમે બુક બનાવજો મિત્રો એ બુકની અંદર લખી લેજો ખાસ એટલા માટે કે આપ પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો જે પ્રશ્ન તમારે નથી આવ્યો અથવા ખોટો પડ્યો છે એ પ્રશ્નનું તમે મનોમંથન કરવાનું તમારે ચિંતન કરવાનું કે આવા પેટર્નના પ્રશ્નો મારે ફરી વખત પૂછાય તો એ ખોટા ન પડવા જોઈએ માટે તમારું સ્વમૂલ્યાંકન પણ થાય છે સાથે સાથે ઘણા બધા વાલીના રિવ્યૂ પણ સરસ છે કે વાલી પણ ખૂબ આનંદ છે કે પોતાના બાળકને દસમાંથી દસ આવે છે એ પણ મને ફોનથી જણાવે છે મિત્રો બસ એક જ હેતુ છે કે આપણે જે કંઈ કાર્ય કરી રહ્યા છે જે મેથ્સ બાબત છે જે બેઝિક છે ગણિત એ બીજા સુધી પહોંચવું જોઈએ આપણે જે શીખી રહ્યા છીએ બીજા સુધી શેર પણ કરજો ને ખરેખર આજના સમય જે લોકડાઉનનો સમય છે એમાં ખાસ કરીને આપણે મિત્રો સમયનો સદુપયોગ કરતા હોય એવું લાગે છે અને આજનો વિડીયો મિત્રો લસાઘુસા એક જ સંખ્યા તમને અલગ 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 આપે ચોવીસ પચીસ અથવા પાંત્રીસ કોઈપણ સંખ્યા આપીને લસા આપ શોધવાનો એમાંથી તમે ગુસ્સા પણ શોધી શકો એવી ટ્રીક મેં મિત્રો લસા ગુસ્સાની આપેલી છે અને આપણે એ ચેપ્ટરને આગળ આગળ વધારશું અને જે પાછળ ચેપ્ટર છે મિત્રો જે પ્રાથમિક ક્રિયા એનો આપણે ટેસ્ટથી રિવિઝન કરતા રહીશું એટલે કોઈ વસ્તુ ભૂલાય નહીં ઓકે તો મિત્રો શરૂ કરીએ છીએ પહેલી બાબત અહીંયા એમ છે પહેલો પ્રશ્ન સત્તાણું એકસો બેમાં શું ઉમેરતા મિત્રો ઉમેરતા શબ્દનો વધ થાય સરવાળો કરવો બરાબર પરિણામ તમારે લેવાનું છે દ સો ગુણ્યા સો સો ગુણ્યા સો એટલે દસ હજાર થાય મિત્રો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરવો હોય મિત્રો આ રીતે બસો ગુણ્યા ચારસો તમારે કરવાના હોય તો ગુણાકાર કરવા બેસાય નહીં મિત્રો ખાસ અહીંયા આની એક ટ્રીક તમને આપી દઈએ અહીંયા આ બે છે આ ચાર છે તો બે અને ચારનો ગુણાકાર બે ચોક આઠ કરી નાખો જેટલા શૂન્ય છે એ પાછળ એડ કરી દેવાના આ આપણો જવાબ મિત્રો આવું આવું નાની નાની સ્માર્ટ વસ્તુ આપણે શીખવાની છે ઓકે પરીક્ષાની તૈયારી કરવી છે પાસ થવું છે આ જ વસ્તુ આપણને ત્યાં ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો આવા જ્યારે શૂન્ય જો શૂન્ય હોય તો પછી એકસો વીસ ગુણ્યા તમે ત્રણસો હોય તો તમે એકનો ગુણાકાર ત્રણ સાથે કરો તો જવાબ ન આવે ઓકે ત્યારે બાર લેવા પડે પણ મિત્રો જ્યારે એક જ સંખ્યા અંક આપે તમને ઓકે અહીં ચારસો ગુણ્યા અહીં છસો હોય મિત્રો તો ખાસ ચાર અને છ ઓકે આવી સંખ્યા ચાર છક ચોવીસ કરો અને છેલ્લા બે મીંડા છે અહીંયા બે મીંડા એડ કરી દો તો આ એનો જવાબ બને ઓકે પણ થોડું ઘણું આપણે શીખતા રહીશું આવી નાની નાની ટ્રીક આપણને ખૂબ ઉપયોગી બને છે અહીંયા મિત્રો પ્રશ્ન હવે સમજીએ સત્તાણું અને એકસો બે મિત્રો અહીંયા તમારે એકસો બે ગુણ્યા સત્તાણું કરવાના ઓકે તમારે પરિણામ શું લેવું છે તો સો ગુણ્યા સો એટલે સો ગુણ્યાસો આપણે ગુણાકાર કરાય નહીં એકનો અને આ એકા એક અને કેટલા મીંડા છે ચાર મીંડા એડ કરો એટલે દસ હજાર થાય મિત્રો મારે દસ હજાર લઈ આવવાના છે તો એકસો બે ગુણ્યા સત્તાણું કરશું આપણે ખાસ એકસો બે ગુણ્યા સત્તાનું કરીએ તો નવ હજાર આઠસો ચોરાણું બને છે મિત્રો નવ હજાર આઠસો ચોરાણું હવે મિત્રો અહીંયા નવ હજાર આઠસો ચોરાણું થાય છે આપણે લઈ આવવાના છે કેટલા પરિણામ કેટલું લેવું છે સો ગુણ્યા સો તમને પરિણામ આપી દીધું છે ઓકે તો તમારે હવે શું કરવાનું મિત્રો શું ઉમેરવાનું છે આની અંદર કે અહીંયા મિત્રો એવી કઈ સંખ્યા ઉમેરવું કે મારે દસ હજાર થાય એકસો એક ઉમેરવું એકસો બે એકસો પાંચ એકસો છ ઓકે તો આપણે આ સંખ્યા મેળવવા માટે દસ હજારમાંથી નવ હજાર આઠસો અને ચોરાણું બાદ કરીએ ઓકે તો આપણો જવાબ આવે એકસો છ મિત્રો તમે કરી શકો છો આ દાખલો મિત્રો આવી પેટર્નના દાખલા પરીક્ષામાં પૂછાય છે તો ખાસ મિત્રો થોડીક મહેનત કરજો આવી થોડી થોડી અટપટી આ એક વ્યવહારુ કોયડા જેવો જ મિત્રો દાખલો છે ઓકે આવડી ગયો હશે બરાબર હજુ પણ આપણે ટેસ્ટ લઈશું ત્યારે આવા દાખલા થોડાક મહાવરા તમને કરાવીશ ઓકે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન એક મોબાઈલની કિંમત પંદર હજાર બસો પચાસ છે મિત્રો અહીંયા મિત્રો આ એક મોબાઈલ છે સમજી લઈએ આપણે આ એક મોબાઈલ છે એની કિંમત કેટલી છે પંદર હજાર બસો અને પચાસ પછી મિત્રો એક ટીવીની કિંમત છે મોબાઈલ કરતાં બાર બારસો પચાસ મિત્રો આ ટીવી છે ટીવીની કિંમત નથી તમને આપી પણ ખાસ મિત્રો એ જોવાનું છે ટીવીની કિંમત મોબાઈલ કરતાં મોબાઈલની કિંમત આટલી છે તો ટીવીની કિંમત શું જ હશે તો ટીવીની કિંમત મિત્રો મોબાઈલ કરતાં કીધું છે આના કરતાં કીધું છે એક હજાર બસો અને પચાસ વધુ છે તો મિત્રો આની અંદર આ સરવાળો કરી નાખીએ ઓકે તો તમને જવાબ મળી જાય છે ટીવી તો એ ટીવીની કિંમત કેટલી થાય છે મિત્રો અહીંયા તમે જુઓ પંદર હજાર બસો પચાસ લેવાના એની અંદર આ સંખ્યા એડ કરી દઈએ તો આપણને ટીવીની કિંમત મળી જાય છે શૂન શૂન વધી પડી એક બેન ચાર ને એક પાંચ છ એક એટલે સોળ હજાર પાંચસો એ ટીવીની કિંમત થાય આપણો જવાબ એ આવે છે ઓકે એકદમ ઇઝી પ્રશ્ન છે મિત્રો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછે કે મોબાઈલ અને ટીવીની કુલ કિંમત કેટલી ચૂકવી હશે મિત્રો કુલ કિંમત મોબાઈલની કિંમત આવી જ આવી જોઈએ ઓકે મોબાઈલ અને ટીવી આ બંનેની કુલ કિંમત તમારે કેટલી થાય એ તમારે મને મિત્રો પ્રશ્ન આવો પૂછી શકાય ઓકે અહીંયા આપણે ખાલી ટીવીની જ પૂછીએ છીએ પણ એ પૂછી નાખીએ કુલ કિંમત કેટલી તો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો મિત્રો એનો કોમેન્ટ આપજો હોમવર્કમાં આપો શું દાખલો આ દાખલાનો જવાબ તમે કોમેન્ટ કરજો ઓકે હું પણ જાણી શકું છું કે કેટલા બાળક એક્ટિવ છે આપ ત્યાર પછી બસો બાવન છે મિત્રો ભાઇંગા બાર છે ગુણ્યા છ ગુણ્યા બાર ની બરાબર શું આવે મિત્રો એક સાદું રૂપનું સિમ્પલિફિકેશન અત્યારે મિત્રો સિમ્પલિફિકેશન આપણે સરળ છે પહેલાં તો બસો બાવન છે એને આપણે બાર વડે ડિવાઈડ કરીએ એટલે ભાંગીએ બાર દુ ચોવીસ એક શેષ વધે બે બાર એકવીસ જવાબ આવે છે ઓકે અહીંયા મિત્રો આ બંનેનું ભાગુ નિયમ મિત્રો ભાગાકાર પછી ગુણાકાર સરવાળો અને બાદ બાકી આ જ નિયમને ફોલો કરશો તો જ તમારો જવાબ મળશે રૂપમાં મિત્રો ગમે એ કરો કેટલે અલગ અલગ રીતે તમે કરશો તો તમારી જવાબ પણ અલગ અલગ આવશે આ બંનેનું પ્રથમ સાદુરૂપ આપણે કરીએ મિત્રો યાદ રાખજો તો શું જવાબ મળે છે આપણને આ બંનેની વાત કરીએ એકસો બાવન ભાગ્યા બાર એકવીસ મેળ્યા એકવીસ લેખા બીજું સ્ટેપ વત્તા મિત્રો છ ગુણ્યા બાર બાર હવે આ બંનેનો ગુણાકાર બાર છક બોતેર થાય છે બોતેર વધતા એકવીસ કરીએ એટલે બે ને એક ત્રણ સાત ને બે નવ ત્રાણું મિત્રો એકદમ ઇઝી છે બી આપણો જવાબ બને છે મિત્રો આવા જ દાખલા કાંઈક પરીક્ષામાં પૂછાય ને બાળક અટપટો અને મૂંઝાઈ જાય એવું ન બને એટલે આવા દાખલાની થોડીક પ્રેક્ટિસ કરજો ભાગુ સભાના એક દાખલો હશે 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 એક્ઝામમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ત્યાર પછી ચોથો દાખલો અથર્વભાઈ એક દિવસની ત્રણ કલાક લેખે એક પુસ્તકના સાઈઠ પેજ વાંચે હવે મિત્રો રકમ વાંચો અથર્વભાઈ છે આથરવો ભાઈ પેલી વસ્તુ એક દિવસ અહીંયા તમારું કેટલી બધી નોલેજ ચેક કરે છે એક દિવસની કલાક કેટલી ત્રણ કલાક વાંચે બરાબર તો પુસ્તકના પેજ કેટલા તો સાઈઠ પેજ વાંચે છે ઓકે એક જ દિવસ માણસ અથર્વભાઈ બેઠા અને એક દિવસમાં અથર્વભાઈએ ત્રણ કલાક જ પુસ્તક વાંચે છે તો એના પેજ કેટલા વંચાણા એસી હવે મિત્રો કીધું અઠવાડિયામાં એને કેટલા પેજ વાંચ્યા હવે અઠવાડિયું એટલે શું આપણને ખબર હોવી જોઈએ અઠવાડિયા એટલે સાત દિવસ સાત દિવસની કલાક કેટલી થાય એક દિવસની ત્રણ તો સાત દિવસની સાત તેરી એકવીસ એકવીસ કલાક જો ત્રણ કલાક વાંચે તો એસી પેજ છે તો એકવીસ કલાકના આપણે કેટલા પેજ વાંચ્યા હશે આ મિત્રો આપણે જોવાનું છે ઓકે પથ્થરવાભાઈ સમજી લ્યો પછું એક દિવસની ત્રણ કલાક વાંચે ત્રણ કલાકમાં પેજ એંસી વંચાય છે હવે એ સાત દિવસ અઠવાડિયું મિત્રો દિવસ તમને નથી આપ્યા અહીંયા તમને એક શબ્દો આપી દીધો અઠવાડિયું ઓકે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને આ રીતે પૂછાય ઓકે તો અહીંયા અઠવાડિયાના જોઈએ તો સાત દિવસ થાય એક અઠવાડિયામાં સાત દિવસ તો કુલ પેજ પૂછ્યા તો સાત ગુણ્યા ત્રણ એકવીસ કલાક એકવીસ કલાક એને સાત દિવસમાં વાંચે છે તો પેજની સંખ્યા આપણે કેટલા વાંચાય એ જાણવું હોય તો આ બંનેનો ચોકડી ગુણાકાર કરવો એકવીસ ગુણ્યા એંસી છેદમાં ત્રણ ત્રણ સત્તા એકવીસ સાત ગુણ્યા એંસી એટલે સાત અઠા છપ્પન એકદમ ઇઝી મિત્રો પાંચસો સાહીઠ આનો જવાબ બને છે કેટલા બધા બાળકોએ આ બાબ આ પ્રશ્ન ખૂબ સાચો પણ આપ્યો છે ખૂબ આનંદની વાત છે તમને સમજાવી ગયું જે બાળકને આ પ્રશ્ન ખોટો પડ્યો હોય એકને પણ બે વાર કરી લ્યો મિત્રો બે વખત આ દાખલો ખાસ કરજો ઓકે એકદમ ઇઝી છે ઓકે ફરી વખત સમજવું હોય તો ત્રણ કલાક છે એક દિવસની ત્રણ કલાક ને પેજ એંસી છે તો સાત દિવસની વાત કરે તો સાત દિવસની આ બંનેનો ગુણાકાર સાત તેરી એકવીસ પેજ કેટલા તો ચોકડી ગુણાકાર કરવાનો થાય એકવીસ ગુણ્યા એંસી છેદમાં ત્રણ ત્રણ સત્તા એકવીસ સાત અઠા છપ્પન પાંચસો સાહીઠ મિત્રો આ રીતે તમારે મેથડ શીખવાની થશે ઓકે આવી જ મેથડ ઝડપથી કરશો તો તમારો ક્યાંય ખોટો પડશે નહીં હવે આ એક દાખલો પાંચમો બસો ગુણ્યા પાંચસો ઇકોતેર ગુણ્યા પછી મિત્રો અહીંયા સ્ટાર આપેલ ગુણન ત્રણ સંખ્યા મિત્રો આ એક સંખ્યા બસો તેતાલીસ છે ગુણ્યા પાંચસો ઇકોતેર ગુણ્યા ચુમ્મોતેર અહીંયા સ્ટાર કહી રહ્યા છે આ બધી સંખ્યાનો ગુણનફળ તમને આપેલો છે એનો એકમનો આંક તમને ત્રણ આ બધી સંખ્યાનો ગુણાકાર કરો એકમનો આંક શું આવે છે ત્રણ તો સ્ટારના સં સ્થાને ક્યુ હોય મિત્રો અહીંયા તમને આવા દાખલામાં આની પહેલાં પણ ટેસ્ટમાં મેં પૂછ્યો તો એકમ એકમ નો ગુણાકાર કરવાનો થાય છે ત્રણ એકા ત્રણ હવે મિત્રો મારે ઓપ્શનમાંથી જોવાનું છે કઈ સંખ્યાનો ગુણાકાર કરું કે અહીંયા મારે ત્રણ આવી જાય ઓકે ત્રણ ગુણ્યા એક કરું ત્રણ ગુણ્યા એક તો જવાબ ત્રણ આવી ગયો ઓકે તો આપણો જવાબ બને છે એ એટલે એક અહીંયા સાત કરું ત્રણ ત્રણ સત્તા એકવીસ તો એક આવે છે ત્રણ નવ્વા સત્યાવીસ તો આ પણ મળતો નથી ઓકે તો આપણો જવાબ શું આવે છે મિત્રો એક આવે છે આ ખૂબ સરસ અને આવો પ્રશ્ન મિત્રો નવોદયમાં એકવાર પૂછાયેલો છે ઓકે એટલા માટે આપણે રિપીટ કર્યા આવા દાખલા એકદમ સરસ દાખલો છે મિત્રો આની પહેલા જોયું હતું સાત ભૈંગા સાત ગુણ્યા સાત વધતા સાત ઓછા સાત મિત્રો સાત ભાગા સાત એટલે એક થશે એક ગુણ્યા સાતની સાથે ગુણાકાર તો સાત થશે સાત વધતા સાત ઓછા સાત ચૌદ થાય ચૌદમાંથી સાત બાદ કરો જવાબ તમારો સાત જ વધે છે એકદમ સરસ છે આવો જ દાખલો મિત્રો એક તમને મારે હોમવર્કમાં આપવો છે બે ભાઇંગા બે વત્તા બે ગુણ્યા બે ઓછા બે મિત્રો તમને એમ થશે કે આવા દાખલા મિત્રો આવા દાખલા ખાસ એટલા માટે છે પરીક્ષામાં એકાદ એકાદ વર્ષ વચ્ચે એક એક વર્ષ મૂકતાં મૂકતા આવા પ્રશ્નો પૂછાય છે માટે થોડીક મહેનત કરજો એટલા જ માટે આપણી બુકમાં પણ ખાસ કરીને આવા સાદુ રૂપના મેં તમને ચાલીસ ઉપર દાખલા મિત્રો આપેલા અલગ અલગ પેટર્નથી બનાવેલા ખૂબ મહાવરો મળશે આપણી બુકની અંદર આવશે ત્યારે તમને ખૂબ જાણ પણ કરશું બરાબર ત્યાર પછીનો પ્રશ્ન એકસો સિત્તેર ભાઇંગા પાંચ ગુણ્યા બાર ગુણ્યા શૂન્ય મિત્રો આ દાખલો એકદમ હિઝી છે મિત્રો ઓકે દાખલાની અંદર આપણે ગાણિતિક ક્રિયા કરવાની થતી નથી યાદ રાખજો મિત્રો બાર ગુણ્યા શૂન્ય ગુણ્યા પાંચ કરો કોઈપણ સંખ્યાનો શૂન્ય જો સાથે ગુણાકાર થાય તો આખા પદનો જવાબ શું આવી જાય શૂન્ય આવી જાય ઓકે તમને આ રીતે પરીક્ષામાં પૂછાય કે એકસો પિંચ્યાસી ગુણ્યા સત્તર ગુણ્યા શૂન્ય વત્તા બાર તો મિત્રો આનો જવાબ શું થાય આ ત્રણે ત્રણ પદનો ગુણાકાર કરશો સાદુરૂપ રૂપ આપતો તો શૂન્ય થાય ને વત્તા બાર શૂન્ય વત્તા બાર એટલે જવાબ આપણો બાર જ આવે છે અહીંયા મિત્રો રકમ વાંચો ખાસ આનો જવાબ એકસો સિત્તેર છે તમારે આખો બંધ દાખલો કરવાનો જ થાતો નથી શા માટે જો આ બેનો ભાગાકાર કરો પછી એ એનો આની સાથે ગુણાકાર જ કરવાનો તો પછી એનો આ શૂન્ય સાથે ગુણાકાર મિત્રો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરશો તો જવાબ શૂન્ય જ આવવાનો છે તો આ ક્રિયા કરવામાં સમય બગાડવાની જરૂર છે નહીં એટલે ફક્ત ને ફક્ત રકમ વાંચો જો ટ્રીક તમને ખબર હોવી જોઈએ આનો જવાબ એકસો સિત્તેર આવે છે એક દાખલો આપી દઉં પચીસ ભાંઘા પાંચ ગુણ્યા સાત ગુણ્યા બાર ગુણ્યા શૂન્ય વધતા શો મિત્રો આનો જવાબ તમારે મને કોમેન્ટ આપવાની મિત્રો હોમવર્કમાં આપું છું એક દાખલો ઓકે કોમેન્ટ આપજો આ દાખલો ખાસ એટલા માટે આવા દાખલા મિત્રો પૂછાય 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 છે ઓકે ભાગાકારના એક દાખલામાં રાધાએ ત્રણને બદલે આઠ ભાજક લીધો મિત્રો આ દાખલો સમજવાનો છે આ એક રાધા છે ઓકે અહીંયા મિત્રો સમજવાનું છું જે એક દાખલાની અંદર ભાજક છે મિત્રો ત્રણ લેવાનો પણ લીધો એને કયો આઠ ભાજક એટલે મિત્રો આ જે કોઈ સંખ્યા આપણે ભાગવાની છે આપણને ખબર નથી એને મિત્રો અહીંયા લેવાના હતા ત્રણ લીધા કેટલા આઠ ભાજક લીધો તો પરિણામ કેટલું આવ્યું પંદર પરિણામ એટલે ભાગફળ કેટલું આવ્યું શેષ કેટલી વધી હશે શૂન્ય હશે તો મિત્રો સાચો જવાબ શું હશે એને લેવાના હતા ત્રણ લીધા મિત્રો કેટલા આઠ ઓકે તો આ એક ભૂલ છે તો આનો સાચો ઉત્તર મેળવવાનો હોય તો આની કાંઈ ટ્રિક કરી તો હા મિત્રો આપણે વિડીયોની અંદર આપણે સમજાવેલું છે તો ભાજક પહેલાં આપણે ભાજ્ય મેળવવાનું છે ભાજ્ય બરાબર શું આવશે મિત્રો યાદ રાખજો ભાજ્ય બરાબર ઓકે તો ભાજક ગુણ્યા ભાગફળ વધતા શેષ એટલે મિત્રો આ બંનેનો ગુણાકાર કરી નાખું ઇન શોર્ટ આઠ ગુણ્યા પંદર એટલે એકસો વીસ આવે હવે એકસો વીસ જે મૂળ સાચી રકમ મળી આપણને હવે લેવાના કેટલા હતા મિત્રો આપણે કો એક દાખલામાં કીધું છે આપણને સંખ્યા મળી ગઈ એકસો વીસ હવે એકસો વીસને આપણે લીધા તા આઠ તો જવાબ પંદર આવ્યો હવે આપણે લેવા છે કેટલા ત્રણ ત્રણ વડે ભાગીએ એટલે ચાલીસ જવાબ આવે મિત્રો જવાબ શું આવશે ચાલીસ બરાબર આ ભાંગા તમે કરી લેજો એકસો વીસ ભાંગા ત્રણ કરો એટલે જવાબ આવે ચાલીસ મિત્રો આ એકદમ ઈઝી છે અને આવા પણ દાખલા મિત્રો પૂછાય 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 છે એક દાખલો હોમવર્ક આપી દઉં ઓકે કઈ સંખ્યાને પંદર વડે ભાગવાથી મિત્રો કઈ સંખ્યાને લખી લેજો કઈ સંખ્યાને પંદર વડે મિત્રો ભાગવાથી કેટલી વધે છે પાંચ વધે છે તો તે સંખ્યા કઈ હશે આ સંખ્યા તમારે ગોતવાની છે હોમવર્કમાં આપું છું મિત્રો ખાસ કરજો સંભાવના છે આવા દાખલા એટલે ખાસ ઓકે ત્યાર પછીનો પ્રશ્ન કઈ સંખ્યાનું ગુણન તે સંખ્યા વડે ગુણતા ત્રણ હજાર સાતસો એકવીસ મિત્રો આ એક કઈ સંખ્યાનું ગુણન ફળ એટલે આ જ સંખ્યાને એ સંખ્યા સાથે જ ગુણવાની એકાવનનો ગુણાકાર એકાવન સાથે જ કરવાનો થાય છે કઈ સંખ્યાનું ગુણન ફળ એટલે એ જે સંખ્યા આપે છે એનું ગુણનફળ તે જ સંખ્યા વડે ગુણવાની એટલે આ એકાવનને એકાવન સાથે ગુણો તો જવાબ કેટલો આવવો જોઈએ ત્રણ હજાર સાતસો એકવીસ આવવો જોઈએ મિત્રો યાદ રાખજો આવા દાખલામાં હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે કઈ ટ્રીક એપ્લાય કરવી મિત્રો પહેલી વસ્તુ તો તમે સમજો અહીંયા જવાબ શું આવે છે એકમનો અંક એક આવે છે હવે જો કોઈ શૂન્યનો શૂન્ય સાથે ગુણાકાર એટલે સાહીઠ ગુણ્યા સાહીઠ કરશું ઓકે તો આનો જવાબ તો શૂન્ય જ આવશે એટલે આ જવાબ હશે ને આપણે એક લઈ આવવાનો છે પછી ત્રેસઠ છે ત્રેસઠનો ગુણાકાર જો ત્રેસઠ સાથે કરીએ તો સમજી લો કે ત્રણ ગુણ્યા ત્રણ એકમનો એકમ સાથે ગુણાકાર કરો તો જવાબમાં એકમનો અંક નવ આવે અહીંયા એક છે એટલે આ જવાબ નીકળી ગયો મિત્રો આ રીતે જો ટ્રાય કરશો તો તમારા ઓપ્શનમાંથી બી અને સી ડી નીકળી જાય બી નીકળી ગયો ડી નીકળી ગયો એ અને ખાસ તમારે રહે છે સી તમારી સામે છે અને મિત્રો પચાસનો જો પચાસ ગુણ્યા પચાસ કરીએ આ સમજવા માટે તો પચીસો થાય છે અહીંયા તો મિત્રો સાડત્રીસો છે આના કરતાં તો કેટલી સંખ્યા આગળ છે ઘણી આગળ છે તો જવાબ તમારો આવશે મિત્રો એકસઠ ગુણ્યા એકસઠ એકસઠ ગુણ્યા એકસઠ કરશો તો ત્રણ હજાર સાતસો એકવીસ તો મિત્રો તમે ઓપ્શન જો જુઓ તમે જવાબ આપી શકો છો આના માટે ગણતરી કરવાની નથી કેમ કે તમે એકમના આંકનો એપ્લાય કરવાની હોય એ પણ એકમના આંકના આધારે તમે પરિણામનો એકમનો આંક જો સમજી શકો તો આ દાખલા તમે વાંચીને તમે આપી શકો જવાબ આના માટે ગણતરીનો સમય બગાડવો જોઈએ નહીં મારું એવું માનવું છે મિત્રો ને આ ક્યારે આવડે જો તમારું નોલેજ ગણિત બાબતમાં થોડુંક મહાવરો કર્યો હશે તો આ બાબત તમે સ્પષ્ટ હશો ઓકે આના માટે જ આપણે મહેનત કરવાની છે આવા પદ્ધતિ વાપરવા માટે જ આવા દાખલા હું તમારી પાસે કરાવવા માગું છું ને આ જ મેથડથી તમે જવાબ તરફ જાજો ઓકે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન બે સંખ્યાનો સરવાળો મિત્રો અગિયાર હજાર નવ છે મિત્રો ઓકે આ એક સંખ્યા છે આ વાય સમજી આ બંનેનો સંખ્યાનો સરવાળો અગિયાર હજાર આપણને નવ આપેલો છે તેમાંની એક સંખ્યા એક એક્સ બરાબર નવ હજાર નવસો નેવું જ હોય ઓકે તો વાય આપણને ખબર નથી ઓકે આપણે ગોતવાની છે વાયને આ રીતનો હોય તો મિત્રો કાંઈ છે ને આ સંખ્યાને આ સંખ્યા સાથે બાદ બાકી કરી નાખો એ જ આપણો જવાબ છે અગિયાર હજાર નવમાંથી તમારે નવ હજાર નવસો નેવું બાદ કરી નાખો ઓકે એ તમારો જવાબ બને છે ઓકે કાંઈ પ્રશ્નમાં મિત્રો છે ને લોજિક પણ નથી બાદ બાકી તમારે કરવાની નવના નવ અહીંયા મિત્રો શૂનમાંથી નવ અહીંયા નહીં જાય અહીંયા અહીંથી મિત્રો દશકો અહીં મિકા નવ અહીં મિકા દસ દસમાંથી નવ જાય એક અહીંયા શૂન શૂનમાંથી નહીં જાય અહીંથી દસકો અહીં મિકા દસમાંથી નવ જાય એક હજાર ઓગણીસ આનો જવાબ આવે છે સી અને ખૂબ સરસ મિત્રો બધા જ બાળકોએ ટેસ્ટ આપી ખૂબ સારું છે મિત્રો આપણો જે પણ હેતુ એ છે કે પરીક્ષા આપે છે ટેસ્ટ આપે છે જે પણ માર્ક આપણને મળે છે આપણી મહેનતના છે ઓકે બે ત્રણ માર્ક બે અથવા ત્રણ માર્ક ઓછા આવે છે અફસોસ કરવાનો છે નહીં ઓછા માર્ક આવે છે મુંજાવાનું નથી પરીક્ષા તો મિત્રો આવવાની હજુ વાર છે પણ મહેનતથી જે પણ આપણે માર્ક મેળવીએ છીએ એનો આનંદ લેવાનો છે અને જે માર્કમાં આપણી ભૂલ પડી જે પ્રશ્નોમાં આપણો ભૂલ પડેલી છે પ્રશ્નોમાં આપણે વિચારવાનું છે ફરી વખત સાહેબ આ ટેસ્ટ લેશે તો આવા પ્રશ્ન પૂછાય તો મારે શું કરવું મિત્રો આપણે એક્ઝામને રિલેટેડ જ પ્રશ્નો કાઢીએ છીએ એવા સાવ ઓલા પણ પ્રશ્નો નથી કાઢતા કે જેથી કરીને પરીક્ષામાં ન પૂછાય મોટા ભાગની પેટર્ન છે પરીક્ષામાં પૂછાય છે અને અગાઉના વર્ષમાં પૂછાયેલી હોય છે એવા જ પ્રશ્નો અમે તમારા માટે ટેસ્ટની અંદર લઈને આવીએ છીએ તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરવાનું ભૂલતા નહીં ફક્ત ને ફક્ત અમે તમારી પાસે શેર કરવાનું જ માગીએ છીએ બીજું કશું માગતા નથી ઓકે તો વિડીયો જોવા માટે બધાને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત નેક્સ્ટ ટેસ્ટમાં આપણે મળીશું થેન્ક યુ